નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ સત્તર એપ્રિલ બે હજાર એકવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા સામાન્ય વિજ્ઞાન તેમજ ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ બધા પ્રશ્નોના જવાબો જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે તમારા કેટલા જવાબો સાચા છે અને ત્યારબાદ તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે ટોટલ દસ પ્રશ્નો છે તો દસમાંથી તમે કેટલા માર્ક્સ મેળવ્યા છે તો વિડિયોને પોઝ કરો અને તમે તમારા જવાબ લખો નીચે કમેન્ટ બોક્સમાં અને હું વિડીયોને આગળ વધારું છું આજનો પ્રથમ પ્રશ્ન છે કે દર વર્ષે વિશ્વ હિમોફિલિયા દિવસ ક્યારે મનાવવામાં આવે છે જેનો જવાબ રહેશે સત્તર એપ્રિલ એટલે આજે કયો દિવસ છે આજે છે વિશ્વ હિમોફિલિયા દિવસ વર્લ્ડ હિમોફુલિયા દિવસ છે આજે યાદ રાખજો દર વર્ષે સત્તર એપ્રિલના રોજ આ મનાવવામાં આવે છે તો જોઈ લઈએ આપણે એના વિશે શું છે તો મિત્રો હિમોફિલિયા અને અન્ય વારસાગત વિકારની બીમારીઓ છે તેના વિશે લોકોમાં જાગૃતિ લાવવા માટે દર વર્ષે સત્તર એપ્રિલના રોજ આ દિવસની ઉજવણી કરવામાં આવે છે કોના દ્વારા તો વિશ્વ હિમોફિલિયા દિવસની શરૂઆત છે વર્લ્ડ ફેડરેશન ઓફ હિમોફિલિયા દ્વારા કરવામાં આવી હતી બે હજાર એકવીસની મિત્રો તેની થીમ છે એ પણ યાદ રાખજો પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ છે તો શું છે તેની થીમ તો બે હજાર એકવીસની તેની થીમ છે એડેપ્ટિંગ ટુ ચેન્જ સસ્ટેનિંગ કેર ઇન અ ન્યૂ વર્લ્ડ તો આટલું તમારા પ્રશ્નમાંથી યાદ રાખવાનું છે અહીંયા વાત થઈ છે મિત્રો ઇમ્પોર્ટન્ટ ડે વિશે તો ગઈકાલે જ આપણે ઇમ્પોર્ટન્ટ ડે વિશે ચર્ચા કરી હતી ડિટેલમાં આજે તમારા માટે વારો છે આજે તમારો વારો છે તમારે આજે વિડીયોને પોઝ કરીને આ બધા જ ઇમ્પોર્ટન્ટ ડે છે અત્યાર સુધીમાં આવેલા એપ્રિલ બે હજાર એકવીસના તમારે જોવાના છે અને તમને લાગતું હોય કે આમાં કોઈ દિવસ બાકી રહી ગયા છે જે પરીક્ષાની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ છે તો એ દિવસો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે તો મન્થ એન્ડમાં આપણે એને એડ કરી લેશું અને છેલ્લે એકવાર રિવિઝન કરી લેશું તો આટલું તમારે કરવાનું છે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન ત્યારબાદનો સેકન્ડ સવાલ છે જે એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ છે આવનારી પરીક્ષા માટે યાદ રાખી લેજો મિત્રો બિલીવ વોટ લાઈફ એન્ડ ક્રિકેટ ટોટ મી આ કોની આત્મકથાનું નામ છે તો જવાબ રહેશે સુરેશ રૈના સુરેશ રેનાને આઈ થિંક તમે બધા ઓળખતા જ હશો આપણા ભારતીય ક્રિકેટર છે અને તેમની આત્મકથા છે તેનું નામ આપવામાં આવ્યું છે બિલીવ વોટ લાઈફ એન્ડ ક્રિકેટ ટોટ મી ચર્ચા કરી લઈએ આપણે એના વિશે તો મિત્રો તેર એપ્રિલના રોજ પૂર્વ ભારતીય બેટ્સમેન સુરેશ રૈનાએ તેની આત્મકથા છે બિલીવ વોટ લાઈફ એન્ડ ક્રિકેટ ટોટમી તેની ઘોષણા કરી આ જે આત્મકથા છે તે પેગ્વિન ઇન્ડિયા પુસ્ત પ્રકાશન દ્વારા પ્રકાશિત કરવામાં આવશે અને મે બે હજાર એકવીસમાં પ્રકાશિત થશે એટલે કે આવતા મહિને પ્રકાશિત થશે અને આ પુસ્તક છે તેના સહાયક લેખક છે તેનું નામ છે ભરત સુદર્શન યાદ રાખજો આમનું નામ પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ છે હવે આ પુસ્તકમાં શું છે મિત્રો તો સુરેશ રૈના તમને એક યુવાન ક્રિકેટર તરીકે પડકારોનો સામનો કરી રહ્યા છે તે દર્શાવવામાં આવશે તેમની શાળામાં અને ક્રિકેટ કેમ્પમાં જે ગુંડાગરી હતી તે દર્શાવવામાં આવશે પરંતુ તેઓ હંમેશા દરેક મુશ્કેલીઓ પર જીત મેળવતા હતા જેનાથી કદીઓ હાર માનતા નહોતા તમારા મિત્રો આના પરથી શીખવાનું છે કે જો તમે કોઈ ગવર્મેન્ટ જોબની પ્રિપેરેશન કરી રહ્યા હો તો તમે સપોઝ એમાં નિષ્ફળ જાઓ તો તમારે જોવાનું છે કે તમારી શું કમી રહી ગઈ છે અને એ કમીને સુધારીને તમારે નેક્સ્ટ ટ્રાય આપવાનો છે ફરીથી પ્રયત્ન કરવાનો છે અને જ્યાં સુધી તમે સંપૂર્ણ રીતે તમારી જે પણ કમીઓ છે તેને દૂર ના કરી દો એટલે કે તમારી જો જે ગવર્મેન્ટ જોબની તે પ્રિપેરેશન કરો છો જે ગોળ રાખો છો તે અચિવ ના કરી રહો ત્યાં સુધી તમારે લડતા રહેવાનું છે વાંચતા રહેવાનું છે ભણતા રહેવાનું છે તો એટલું તમારે જોવાનું છે રમત વિશે રૈનાએ રાહુલ દ્રવિડ અનિલ કુંબલે સચિન તેંડુલકર સૌરવ ગાંગુલી જેવા વરિષ્ઠ સાથીદારો પાસેથી મેળવેલ રમત વિશેનો જે અમૂલ્ય આંતરદ્રષ્ટિ છે તે આ પુસ્તકમાં દર્શાવેલી છે જે તમને મહેનત પ્રેમ નસીબ આશા વગેરેમાં માનવા માટે પ્રેરિત કરશે મિત્રો અહીંયા નામ આપેલા છે મેં વન ટુ થ્રી કરીને શું લાગે છે તમને આ તો આ જે છે ને તે ક્રિકેટરોની આત્મકથાનું નામ છે કોની કોની છે આપણે જોઈ લઈએ પહેલું છે અ સેન્ચુરી ઇઝ નોટ ઇનફ તો એ કોની છે તો એ છે સૌરવ ગાંગુલીની તમને ખ્યાલ હશે સૌરવ ગાંગુલી આપણા ભારતના પૂર્વ કેપ્ટન ત્યારબાદ સેકન્ડ નંબર પર છે પ્લેઈંગ ઇટ માય વે આ તો તમને ખ્યાલ જ હશે ને આ પરીક્ષામાં સવાલ આઈ થિંક બેથી ત્રણ વાર પૂછાઈ ગયો છે આ છે સચિન તેંડુલકરની આત્મકથાનું નામ અને થર્ડ છે ટુ એટી વન એન્ડ બિયોન્ડ એ છે વીવીએસ લક્ષ્મણ વીવીએસ લક્ષ્મણ છે તેમની આત્મકથાનું નામ છે જે પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ છે તો આટલું તમારે આમાંથી યાદ રાખવાનું છે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન મિત્રો નેક્સ્ટ પ્રશ્ન પર જતા પહેલાં જણાવવાનું જો તમને વિડીયો ભણવાની મજા આવી હોય વિડીયો જોવાની મજા આવી હોય વિડીયો ગમ્યો હોય તો કમેન્ટ બોક્સમાં લખી દેજો ભણવાની મજા આવી છે વિડીયો પસંદ આવ્યો છે અને વિડીયોને એક લાઇક અને તમારા ત્રણ મિત્રોને શેર અવશ્યથી કરી દેજો ત્યારબાદનો ત્રીજો સવાલ છે તાજેતરમાં કેન્દ્ર કેન્દ્રીય કૃષિ મંત્રાલયે ખેડૂતોની આવક વધારવા માટે કોની જોડે એમઓય ઉપર હસ્તાક્ષર કર્યા છે તો જવાબ રહેશે માઇક્રોસોફ્ટ જોડે કોની જોડે માઇક્રોસોફ્ટ જોડે હસ્તાક્ષર કર્યા છે એમઓયુ પર આપણે એના વિશે ભણી લઈએ તો કેન્દ્રીય કૃષિ મંત્રાલયે છ રાજ્યોના દસ ગામોમાં યાદ રાખજો સોરી સો ગામોમાં છ રાજ્યોના સો ગામોમાં પાયલટ પ્રોજેક્ટ માટે માઇક્રોસોફ્ટ જોડે એક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે અને પ્રોજેક્ટ પસંદ કરેલા ગામોમાં ખેડૂતોની સુધારણા માટે વિવિધ કાર્યો કરવામાં આવશે જે તેમની આવક વધારશે અને આનાથી શું થશે ખેડૂતો માટેનો જે ઇનપુટ ખર્ચ છે તેમાં પણ ઘટાડો થશે અને ખેતી સરળતાથી થશે હવે આ જે છ રાજ્યો છે તે છ રાજ્યોના નામ શું છે તો છ રાજ્યોના નામ આપણે જોઈ લઈએ એક છે મધ્યપ્રદ ઉત્તર પ્રદેશ છે ઉત્તર પ્રદેશ છે તેનું કેપિટલ કયું છે લખનઉ છે સીએમ કોણ છે યોગી આદિત્યનાથ ગવર્નર કોણ છે તો ગવર્નર છે આનંદીબેન પટેલ સેકન્ડ છે મધ્યપ્રદેશ મધ્યપ્રદેશની વાત થાય તો તેનું કેપિટલ કયું છે ભોપાલ છે તેના ચીફ મિનિસ્ટર કોણ છે તો શિવરાજ ચૌહાણ શિવરાજસિંહ ચૌહાણ અને ગવર્નર છે આનંદીબેન પટેલ ગુજરાતની તમને બધાને ખ્યાલ જ છે તમારે મને જણાવવાનું છે હું નથી જણાવવાનો કમેન્ટ બોક્સમાં લખીને તમારે જણાવવાનું છે હરિયાણાના સીએમ કોણ છે મનોહરલાલ ખટ્ટર છે અને તેના જે ગવર્નર છે ને તેનું નામ તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે રાજસ્થાનની વાત છે રાજસ્થાનમાં પણ તમને કહી દઉં તો રાજસ્થાન છે તો રાજસ્થાનનું કેપિટલ છે જયપુર જે પિંક સિટી તરીકે ઓળખાય છે અને અશોક ગેહલોત ના સીએમ છે અને કલરાજ મિશ્રા તેના ગવર્નર છે આંધ્રપ્રદેશ છે આંધ્રપ્રદેશનું કેપિટલ છે હાલમાં હૈદરાબાદ છે પછી પ્રસ્થાપિત કેપિટલ છે તેનું અમરાવતી અને હાલમાં તેના સીએમ કોણ છે તો હાલમાં તેના સીએમ છે શું નામ છે તેમનું મને પણ યાદ કરવા દઉં કેમ કે મને પણ યાદ નથી આવતું હાલમાં આંધ્રપ્રદેશના સીએમ છે યસ મોહન રેડ્ડી જગનમોહન રેડ્ડી છે તે આંધ્રપ્રદેશના સીએમ છે તો એ પણ તમે યાદ રાખી લેજો આંધ્રપ્રદેશના છે કે તેલંગાણાના ઓકે મિત્રો એકવાર ક્રોસ વેરીફાય કરી લેજો કે આંધ્રપ્રદેશના કે તેલંગણાના બેમાંથી કોના સીએમ છે જગનમોહન રેડ્ડી આઈ થિંક આંધ્રપ્રદેશના જ છે યસ આંધ્રપ્રદેશના સીએમ છે તો મિત્રો આ રીતનું તમારે યાદ રાખવાનું છે કે જ્યારે પણ પરીક્ષામાં પૂછાય ને કે કોઈ પણ રાજ્ય તેનું કેપિટલ તેના સીએમ તેના ગવર્નર તેની શું વિશેષતા છે એ બધી વસ્તુ તમારે યાદ રાખવાની છે પરીક્ષામાં તમને ફટાક લઈ તમને આવડ્યું જવું જોઈએ તો આ છ રાજ્યો છે જેના સો ગામોમાં પાયલોટ પ્રોજેક્ટ માટે માઇક્રોસોફ્ટ સાથે એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે તો આટલું યાદ રાખવાનું છે અને કેન્દ્રીય કૃષિ મંત્રાલયની વાત થઈ તો તેના જે કૃષિ મંત્રી છે નરેન્દ્રસિંહ તોમર એ તમારે યાદ રાખવાનું છે માઇક્રોસોફ્ટની વાત કરીએ તો સ્થાપના થઈ હતી ચાર એપ્રિલ ઓગણીસો પંચોતેરમાં કોણે કરી હતી બિલ ગેટ્સ અને પોલ એલાને હેડક્વાર્ટર આવેલું છે વોશિંગ્ટન ડીસી યુએસમાં અને સીઈઓ છે સત્યા નાનેલા આમનું નામ યાદ રાખજો ખાસ પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ છે તો ગૂગલના સીઈઓ કોણ છે ગૂગલ અથવા તો આલ્ફાબેટ ઇન્કના તો તે છે સુંદર પિચાઈ સુંદર પિંચાઈ અને સત્ય નાંડેલા બંને ભારતીય છે માઇક્રોસોફ્ટનો લોગો તમે ઇમેજમાં અહીંયા જોઈ શકો છો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરીને તમે મને સપોર્ટ કરી શકો છો આજના વિડીયોનો ટાર્ગેટ એક હજાર લાઇકનો છે મિત્રો વિડીયોને લાઇક અને શેર કરવામાં કંજુસાઈ ના કરતા કોઈ પણ જાતનો ચાર્જ લાગતો નથી બિલકુલ ફ્રી છે જે રીતે હું તમને ડેલી કરંટ અફેરની પીડીએફ ફાઇલ છે એ ટેલિગ્રામમાં બિલકુલ ફ્રીમાં ઉપલબ્ધ કરાવું છું તે રીતે તમારા માટે આ પણ ફ્રી છે લાઇક અને શેર કરવું તો એમાં શું શનિવાર છે કરી નાખો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન બે પ્રેસ કરીને ત્યારબાદનો ચોથો સવાલ છે કે તાજેતરમાં આઈપીએલમાં સાડી ત્રણસો એટલે કે ત્રણસો પચાસ સિક્સર ફટકારનાર પ્રથમ ખેલાડી કોણ બની ગયો છે આઈ થિંક તમને બધાને ખ્યાલ હશે જે લોકો આઈપીએલ જોવે છે એ લોકોને ખ્યાલ હશે જ ક્રિસ ગેલ ઇમેજમાં જોઈ શકો છો ક્રિસ ગેલ જેઓ મૂળ તો તેઓ વેસ્ટ ઇન્ડિઝના પ્લેયર છે અને હાલમાં પંજાબ તરફથી રમે છે તો તેઓએ ત્રણસો પચાસ સિક્સર ફટકારી છે પંજાબ કિંગ્સના તેઓ બેટ્સમેન છે ક્રિસ ગેલ રાજસ્થાન રોયલના બેનસ્ટોક છે તેની પ્રથમ ઓવરમાં તેઓ છગ્ગો ફટકાર્યો હતો અને છગ્ગો ફટકાર્યો ત્યારે તેઓ ભારતીય પ્રીમિયમ લીગ એટલે કે ઇન્ડિયન પ્રીમિયમ લીગ એટલે કે આઈપીએલ જેના ઇતિહાસમાં પ્રથમ બેટ્સમેન એવા બન્યા હતા જેણે સાડી ત્રણસો સિક્સર ફટકારી હોય બીજો મિત્રો કોઈપણ બેટ્સમેન છે ને તે બસો પચાસ સિક્સર પણ નથી લગાવી શક્યા યાદ રાખો મિત્રો એટલે પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ થઈ શકે છે એબીડી વિલિયર્સની વાત કરીએ તો બસો સાડત્રીસ સિક્સરો છે અને બીજા નંબર પર છે આઈપીએલની વાત થઈ છે આઈપીએલ વિશે થોડું જોઈ લઈએ તો તાજેતરમાં જે આઈપીએલ ચાલી રહી છે તે તેનું ચૌદમું સંસ્કરણ છે કેટલામું છે ચૌદમું સંસ્કરણ છે અને આઈપીએલમાં સો મેચો જીતવાવાળી ત્રીજી ટીમ બની છે કોલકાતા નાઇટ રાઇડર પહેલાં હતી મુંબઈ ઇન્ડિયન્સ અને બીજી હતી ચેન્નાઈ સુપર કિંગ ત્યારબાદ આઈપીએલમાં કેપ્ટન તરીકે પ્રથમ મેચમાં સદી મારનારું નામ છે સંજુ સેમસન તો આટલું તમારે આ પ્રશ્નમાંથી યાદ રાખવાનું છે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન ત્યારબાદનો પાંચમો સવાલ છે તાજેતરમાં એટીએલએ વિદ્યાર્થીઓમાં વિશ્વ કક્ષાની ઇનોવેશન સ્કિલ વિકસાવવા માટે કોની જોડે ભાગીદારી કરી છે તો જવાબ રહેશે એ કોની જોડે એ જોડે ભાગીદારી કરી છે આપણે જોઈ લઈએ એના વિશે શું છે એક્ઝેક્ટલી તો ડૉક્ટર બી આર આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે એટલે કે કઈ તારીખે ચલો મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવો કઈ તારીખે અને હાલમાં તેમની કેટલામી જન્મજયંતિ ઉજવવામાં આવી મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો તો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે અટલ ઇનોવેશન મિશન એટીએલ એ હવે એટીએલ છે ને તે નીતિ આયોગ અંતર્ગત આવે છે યાદ રાખજો અને અટલ ઇનોવેશન મિશને ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન એઆઈસીટીસી અને શિક્ષણ મંત્રાલયના ઇનોવેશન સેલ દ્વારા અટલ ટિંકરિંગ લેબ સ્કૂલના વિદ્યાર્થીઓને વિશ્વકક્ષાના ભાવી તૈયાર કરવા માટે એટલે કે નવીનતા કુશળતા અને સશક્તિકરણ માટે એક જાહેરાત કરી છે ભાગીદારી માટેની અને આ ભાગીદારી છે તે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત કેન્દ્રોમાં ફેલાયેલી શૈક્ષણિક સંસ્થાઓ છે તેમાં કાર્યરત પચીસો કરતાં વધારે સંસ્થાઓની ઇનોવેશન કાઉન્સિલની શાળાઓમાં સ્થાપિત આશરે બોતેરસો કરતાં વધારે અટલ ટિંકરિંગ લેબ છે તેની સાથે જોડાવાની શરૂઆત કરે છે તો એ તમારે યાદ રાખવાનું છે રિવિઝન જોઈ લઈએ તો અટલ ટિંકરિંગ લેબની વાત થઈ છે તો મિત્રો તેના જે અટલ ઇનોવેશન મિશન છે તેના મિશન ડિરેક્ટર કોણ બન્યા છે ખબર છે આપણે ભણ્યા હતા ડૉક્ટર ચિંતન વૈષ્ણવ યાદ રાખજો આમનું નામ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આ ઉપરાંત વાત કરીએ તો તાજેતરમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિસંકે નવી દિલ્હીમાં એઆઈસીટી સી સિટી લીલાવતી એવોર્ડ બે હજાર વીસ રજૂ કર્યા હતા અહીંયા વાત થઈ છે એ આઈ તો ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન ઓગણીસો પિસ્તાળીસમાં સ્થાપના હેડક્વાર્ટર નવી દિલ્હીમાં અને તેના ચેરપર્સન છે અનિલ દત્તાત્રેય તો આટલું તમારા પ્રશ્નમાંથી યાદ રાખવાનું છે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન હવે મિત્રો જોઈશું ન્યૂઝ ફટાફટ ન્યૂઝ ફટાફટમાં પ્રથમ સવાલ છે તાજેતરમાં કોણે ડૉક્ટર સાહેબ આંબેડકરના જીવન પર ચાર પુસ્તકો રિલીઝ કર્યા છે તો જવાબ રહેશે નરેન્દ્ર મોદીએ કોણે કર્યા છે નરેન્દ્ર મોદીએ તો ચર્ચા કરી લઈએ આપણે એમના વિશે તો ચૌદ એપ્રિલના રોજ મેં હમણાં તમને સવાલ પૂછ્યો હતો કે બાબા સાહેબ આંબેડકરનો જન્મ જયંતિ ક્યારે ઉજવવામાં આવી તો ચૌદ એપ્રિલ તો ચૌદ એપ્રિલના રોજ એસોસિએશન ઓફ ઇન્ડિયન યુનિવર્સિટીનો એક વર્ચ્યુઅલ સમારોહ હતો જેમાં નરેન્દ્ર મોદીજીએ ભાગ લીધો હતો પંચાણુંમાં નંબરનો આ વાર્ષિક સમારોહ હતો અને તેમાં તેઓએ ચાર બુકો રિલીઝ કરી છે કેટલી બુકો રિલીઝ કરી છે ચાર બુકો પરીક્ષામાં સવાલ પૂછાય ને ત્યારે ચારમાંથી કોઈ પણ એક બુક પૂછાઈ શકે છે આ જે ચારે ચાર બુક બુકો છે પુસ્તકો છે તે લખી છે કિશોર મકવાણાએ નામ યાદ રાખજો પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કિશોર મકવાણા છે તેમણે આ બુકો લખી છે અને બુકોનું નામ તમને કહી દઉં એક પહેલું બુકનું નામ છે ડૉક્ટર આંબેડકર જીવન દર્શન સેકન્ડ છે ડૉક્ટર આંબેડકર વ્યક્તિ દર્શન થર્ડ છે ડૉક્ટર આંબેડકર રાષ્ટ્ર દર્શન અને ચોથી છે ડૉક્ટર આંબેડકર આયામ દર્શન આ તમારે ચાર યાદ રાખવાની છે સેકન્ડ સવાલ તાજેતરમાં અમેરિકાની સેનાના પ્રથમ મહિલા સચિવ કોણ બન્યા છે તો જવાબ રહેશે ક્રિસ્ટાઈન વોર્મૂથ કોણ બન્યા છે ક્રિસ્ટાઈન વોર્મૂથ છે તે અમેરિકાની સેનાના પ્રથમ મહિલા સચિવ બન્યા છે જેમને તમે ઇમેજમાં જોઈ શકો છો તો અમેરિકન સેનાના પ્રથમ મહિલા સચિવ બની ગયા છે તમને ખ્યાલ હોવો જોઈએ મિત્રો કે અમેરિકાના પ્રથમ મહિલા વાઇસ પ્રેસિડેન્ટ પણ પ્રથમવાર બન્યા છે મતલબ વાઇસ પ્રેસિડેન્ટ હોય તે અને મહિલા હોય તેવું અમેરિકામાં પ્રથમવાર બન્યું જેમનું નામ છે કમલા હેરિસ અને તેઓ ભારતીય છે અને અમેરિકાના પ્રથમ બ્લેક વાઇસ પ્રેસિડેન્ટ પણ કહેવાય છે આ ઉપરાંત અમેરિકાના પ્રથમ બ્લેક એટલે કે હા બ્લેક અશ્વેત રક્ષા સચિવ બન્યા છે લોઈડ ઓસ્ટિન એમનું નામ પણ તમારે યાદ રાખવાનું છે અને બીજું યાદ રાખવાનું છે કે અમેરિકાના પ્રેસિડેન્ટ બની ગયા છે જો બાઇડન કેટલામાં નંબરના છે તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે અમેરિકાની વાત થઈ છે તો તેનું કેપિટલ વોશિંગ્ટન ડીસી અને કરન્સી શું છે અમેરિકન ડોલર ત્યારબાદનો ત્રીજો સવાલ તાજેતરમાં કોણે માનસિક આરોગ્ય અને સુખાકારી માટે માનસ એપ લોન્ચ કરી છે તો જવાબ રહેશે વિજય રાઘવન જેઓને તમે ઇમેજમાં જોઈ શકો છો વિજય રાઘવન છે તેઓ આપણા કેન્દ્ર સરકારના પ્રિન્સિપલ સેક્રેટરી ઓફ એડવાઇઝર છે સોરી પ્રિન્સિપલ સાયન્ટિસ્ટ એડવાઇઝર છે નોટ સેક્રેટરી અને તેઓ આ વ્યાપક રાષ્ટ્રીય સુખાકારી મંચ છે જેને કહી શકીએ માનસ તે એપ લોન્ચ કરી છે માનસની વાત થઈ છે તો માનસનું એક ફૂલફોર્મ છે શું ફૂલફોર્મ છે તો મેન્ટલ હેલ્થ કેર મેન્ટલ હેલ્થ એન્ડ નોર્મસી યાદ રાખજો મેન્ટલ હેલ્થ એન્ડ નોર્મસી ઓગમેન્ટેશન સિસ્ટમ ફરીથી એકવાર કહી દઉં છું મેન્ટલ હેલ્થ નોર્મસી ઓગમેન્ટેશન સિસ્ટમ આટલું યાદ રાખજો ચોથો સવાલ તાજેતરમાં પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનરનું નિધન થયું છે તેમનું નામ શું છે તો જવાબ રહેશે જીવી જી મૂર્તિ જેઓને તમે ઇમેજમાં જોઈ શકો છો જીવી જી મૂર્તિ તો તેઓનું નિધન થઈ ગયું છે ઓગણીસો ત્રાણુંથી છન્નું સુધી તેઓ ચીફ ઇલેક્શન ઓફિસર હતા ચીફ ઇલેક્શન ઓફિસર પરથી યાદ આવ્યું કે હાલમાં આપણા નવા ચીફ ઇલેક્શન ઓફિસર કોણ બની ગયા છે તો સુશીલચંદ્ર કોણ બન્યા છે સુશીલ ચંદ્ર એકચ્યુલી બનવાના છે અને ચોવીસમા નંબરના બનશે તેઓ આમની પહેલાં કોણ હતા સુનિલ અરોડા ત્રેવીસમા નંબરના અહીંથી એક પ્રશ્ન છે મિત્રો કે પ્રથમ ચીફ કમિશનર કોણ હતા સોરી આપણા પ્રથમ ચીફ ઇલેક્શન ઓફિસર કોણ હતા ભારતના તો તેમનું નામ આવશે સુકુમાર સેન અને અહીંથી તમારા માટે એક પ્રશ્ન છે કે હાલમાં આપણા સુપ્રીમ કોર્ટના જે ચીફ જસ્ટિસ છે ને તે પણ નિમણૂંક થઈ ગઈ છે તે પણ બનવાના છે તેમનું નામ તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો પાંચમો સવાલ તાજેતરમાં હેતી દેશના પ્રાઇમ મિનિસ્ટર કોણ બન્યા છે તો જવાબ રહેશે ક્લાઉડ જોસેફ જેઓને તમે ઇમેજમાં જોઈ શકો છો ક્લાઉડ જોસેફ છે હેતી કરીને એક દેશ છે આ દેશ છે ક્યાં આવેલો છે તો આ કેરેબિયન દેશ છે એટલે કે ઉત્તર અને દક્ષિણ અમેરિકાની આસપાસમાં આવેલો છે અને આના જે પ્રાઇમ મિનિસ્ટર બન્યા છે ક્લાઉડ જોસેફ આમની પહેલાં કોણ હતા જોસેફ મોથે હતા જેમણે રાજીનામું આપી દીધું છે અને વાત થઈ છે હેતી દેશની તો તેનું કેપિટલ છે પોર્ટ અલ્પ્રિન્સ કરન્સી છે હેતીયન ગોડે અને તેના પ્રેસિડેન્ટનું નામ છે જોવેનિસ મોઈસને ઓકે આટલું મોઈસે જોયેનીસ મોસે આટલું યાદ રાખજો હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાય ગયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો પ્રથમ સવાલ છે કે કઈ અધાતુ તત્વ પ્રવાહી સ્વરૂપે હોય છે પ્રશ્ન ધ્યાનથી વાંચજો કઈ અધાતુ તત્વ લખ્યું છે શું લખ્યું છે અધાતુ તત્વ તો અધાતુ પૂછાય તો શું આવે બ્રોમિન અને એવું પૂછાય કે કયું ધાતુ તત્વ છે તો ધાતુમાં શું આવશે પારો આવશે સામાન્ય તાપમાને પ્રવાહી સ્વરૂપે હોય છે સેકન્ડ છે નખ સાના બનેલા હોય છે તો નખ બનેલા હોય છે કેરોટીનના શાના બનેલા હોય છે કેરોટીનના સેકન્ડ સવાલ થર્ડ સવાલ છે કયા જીવાણુઓ લીધે દૂધમાંથી દહીં બને છે તો લેક્ટોબેટિલસ નામના બેક્ટેરિયા હોય તેના લીધે દૂધમાંથી દહીં બને છે અને ચોથો સવાલ પ્રથમ ભારતીય અવકાશયાત્રી કોણ હતા તો બધાને ખબર હોવી જ જોઈએ રાકેશ શર્મા હતા અહીંયા એવું પૂછાય કે પ્રથમ અવકાશ કોણ હતા તો શું આવશે યુરી ગાગ્રિન અને કયા દેશના હતા તેઓ રશિયાના રશિયાનું નામ આવ્યું તો તમને ખબર હોવું જોઈએ વિસ્તારની દૃષ્ટિએ વિશ્વનો સૌથી મોટામાં મોટો દેશ રશિયા છે જેનું કેપિટલ મોસ્કો છે કરન્સી છે રશિયલ રૂબલ અને તેના પ્રેસિડેન્ટ કોણ છે વ્લાદિમીર પુતિન તમારા માટેનો સવાલ છે રશિયાની સંસદને શું કહેવાય છે પાંચમો સવાલ છે કે પુખ્ત વ્યક્તિના વ્યક્તિમાં રક્તનું પ્રમાણ એટલે કે લોહીનું પ્રમાણ કેટલું હોય છે તો પાંચથી છ લીટર હોય કેટલું હોય ફાઇવ ટુ સિક્સ લીટર હા મિત્રો જોઈએ અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો પ્રથમ સવાલ છે કે અઢારસો ચુમ્માલીસમાં કયા શહેરમાં મીઠાના કર વિરુદ્ધ તોફાનો થયા હતા તો સુરતમાં થયા હતા ઓપ્શન બી છે તે સાચો જ જવાબ છે સેકન્ડ સવાલ ચૌદસો ત્રેવીસમાં કયા શહેરમાં જામા મસ્જિદ બંધાવેલી હતી તો જવાબ આવશે રાજકોટમાં કઈ જગ્યાએ રાજકોટ સોરી અમદાવાદમાં હું બોલું છું અમદાવાદ બોલું છું રાજકોટ રાજકોટને ટીક કરું છું અમદાવાદ અમદાવાદમાં બંધાઈ હતી એવું રાજકોટ નથી થર્ડ છે કે ધરસેન પહેલો હોલિસ હોલસી ધ્રુવસેન અને ધરપટર આ બધા રાજાઓ કયા વંશના હતા તો આ બધા રાજાઓ છે ને તે મૈત્રક વંશના હતા કયા વંશના હતા મૈત્રક વંશના હતા ચોથો સવાલ છે કે જ્યારે ઉત્તર ગુજરાતના પ્રદેશોમાં ગુર્જર પ્રતિહારનું શાસન હતું ત્યારે દક્ષિણ ગુજરાતોમાં કોનું શાસન હતું તો જવાબ રહેશે રાષ્ટ્રકૃટોનું અને ચોથો પાંચમો સવાલ દેવગીરીમાં કોનું શાસન હતું તો દેવગીરીમાં કોનું શાસન હતું યાદવોનું દેવગીરી ક્યાં આવેલું છે મહારાષ્ટ્રમાં તો મિત્રો આટલું તમારે આ પ્રશ્નમાંથી યાદ રાખવાનું છે આશા રાખું છું ભણવાની મજા આવી હશે મજા આવી હોય તો મને કમેન્ટ બોક્સમાં લખી આપજો મજા આવી છે વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો હવે જોઈશું ગઈકાલે પૂછેલા સવાલોના જવાબો પ્રથમ સવાલ છે કે તાજેતરમાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની કેટલામી જન્મજયંતિ ઉજવવામાં આવી તો જવાબ રહેશે એકસો ત્રીસમી હમણાં પ્રશ્ન પૂછ્યો તો જવાબ આવી ગયો સેકન્ડ સવાલ માર્ચ મહિનાના આઈસીસી મેન્સ પ્લેયર ઓફ ધ મંથ બે મંથ ઓકે એટલે માર્ચ મહિનો બે હજાર એકવીસ છે ને તેના કોણ બન્યા છે તો ભુવનેશ્વર કુમાર હવે જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે પ્રથમ સવાલ દર વર્ષે વર્લ્ડ વોઇસ ડે ક્યારે મનાવવામાં આવે છે અને સેકન્ડ સવાલ છે ભારતના પ્રથમ ફ્લોટિંગ સ્ટોરેજ એન્ડ રીગેસિફિકેશન યુનિટનું નામ શું છે જે મિત્રોને જવાબ આવડે તે મને કમેન્ટ બોક્સમાં અવશ્યથી લખીને જણાવશે તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ ને અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો તેના જવાની સાથે મિત્રો હું આશા રાખું છું તમને વિડીયો પસંદ આવ્યો હશે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું હજુ બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન બિલાઇકોને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો હેવ એ નાઇસ ડે